बड़ौदा शहर के ऐतिहासिक धरोहर एसएसआईजी बाग में कॉमर्शियल एक्टिविटी तथा कॉन्क्रीटिंग पर रोक लगाने की मांग करते हुए आज म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। कमाटीबाग मॉर्निंग वॉकर्स एसोसिएशन के द्वारा यह मांग की गई है कि कमाटीबाग में होने वाले कमर्शियल एक्टिविटी को बंद किया जाए और साथ ही बाग में किसी भी प्रकार की कॉन्क्रीटिंग ना की जाए। हाल ही में बनाए गए जैपनीज गार्डन को तोड़ दिया गया है, इस विषय में भी जांच होनी चाहिए। साइंस पार्क जो हाल ही में रिनोवेट किया गया है लेकिन फिर से वह बेहाल हुआ है, वहां पर भी सुव्यवस्था बनाकर किसी व्यक्ति को जिम्मेदारी सौंपी जाए जिसके चलते साइंस पार्क का लाभ बच्चे उठा पाए। ऐसी कई मांगों के साथ उग्र रूप में आज म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। प्लस पर्यावरण नु मोटू नुकसान अत्यारे जे एवियरी नु काम चाले छे भी आप જોઈ લો એમાં અનેક ઝાડો ને નુકસાન થઈ ગયું છે અને જે હેવી મશીનરી અને ડસ્ટ ત્યાં ઉડા થયા હતા એ બધાની જોડે આજે અમે સંયુક્ત રજૂઆત કરવા આવ્યા છે। મુખ્યત્વે અમારા મોર્નિંગ વોકર્સ કમાટીબાગ મોર્નિંગ વોકર્સ એસોસિએશનની એ ડિમાન્ડ છે કે કમાટીબાગમાં હવે કોઈ કોમર્શિયલ એક્ટિવિટી ના થવી જોઈએ અને કોઈ કોન્ક્રીટિંગ ના થવું જોઈએ। તમને યાદ જ છે બટરફ્લાય પાર્ક, લેઝર ફાઉન્ટેન, મેયરનો બંગલો, બહુ બધા કામનો ગાર્ડનના વોકર્સે વિરોધ કર્યો અને છેવટે કોર્પોરેશને એમાં બેકફૂટ જવું પડ્યું। 4-5 મહિના પહેલાં બુલેટ ટ્રેન અને ઝીપલાઇનનો જે કોન્ટ્રાક્ટ ઇલિગલી આપવામાં આવ્યો, 60 કરોડનું મોટું ભ્રષ્ટાચાર કરીને કૌભાંડ આચરવામાં આવ્યું, આજ સુધી એનો નિર્ણય નથી લેવાયો। અમારી ડિમાન્ડ છે કે આવા પ્રોજેક્ટ્સ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ કમાટીબાગમાં લાવવાની જરૂર નથી। સાથે સાથે પાછલા વર્ષે તમે જોશો તો 60 લાખના ખર્ચે એક જેપનીઝ ગાર્ડન બન્યો, એ ગાર્ડન બનાવ્યું ત્યારે પર્યાવરણને નુકસાન કર્યો, એમાં બહુ બધું કોન્ક્રીટિંગ થયું, એના લીધે ત્યાં હીટસિંક ઇફેક્ટ વધે, આજુબાજુ ડેલિકેટ બર્ડ્સ છે, બર્ડ્સને બી નુકસાન થાય ને હવે પાછું એ ડિમોલિશ કરીને ત્યાં એવિયરીનું કામ થાય છે। તો અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી આ બર્ડ્સની સેફટી અને આજુબાજુના વૃક્ષના સેફટી માટે નિર્ણય ના લેવાય ને એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી આ એવિયરીનું કામ બંધ કરવામાં આવે। એ જ રીતે એક સાયન્સ પાર્ક છે ત્યાં કમાટીબાગમાં, એને રિનોવેટ કરવામાં આવ્યો છે, એની પાછળ ખૂબ ખર્ચો કર્યો પણ અત્યારે એ ખસ્તાહાલ છે, તો એ ગાર્ડનને પાછો વ્યવસ્થિત સુવ્યવસ્થિત કરીને ત્યાં એક પર્ટિક્યુલર માણસને જવાબદારી આપવામાં આવે જે આવનાર બાળકોને એના વિશે સમજાવી શકે જેથી કરીને આ ગાર્ડન યુઝ થાય। એની પ્રાથમિક વિગતો મંગાવવામાં આવી રહી છે। અત્યારે જે જેપનીઝ ગાર્ડન 2015માં એ કામગીરી સેન્કશન થઈ હતી અને ત્યાર પછી એવિયરીનું જે કામ છે એ એક આખા માસ્ટર પ્લાનના અંતર્ગત કરવામાં આવી રહ્યો છે। હવે જે જાપાનીઝ ગાર્ડનમાં એવી પણ વિગતો આવે છે કે જ્યાં એક મોટો વૃક્ષ પડવાના કારણે જાપાનીઝ ગાર્ડન જે નુકસાન થયો હતો અને ત્યાર પછી એ નિર્ણય કરવામાં આવ્યો કે બે એની જગ્યાએ એક એવિયરી બનાવશું અને એના જે મટીરિયલ વગેરે છે એને પણ અત્યારે રીયુઝ અથવા તો સેલ કરીને એમાંથી આપણે એ રિકવરી કરી શકીશું, પરંતુ એ આખો વિષય જે છે એ વધુ તપાસ માંગી લે એમ છે, એટલે મેં ઇન્કવાયરી ઓર્ડર કરી છે, એ ઇન્કવાયરી પછી વધુ વિગતો આવશે ત્યારે પછી નિર્ણય કરવામાં આવશે। ટોય ટ્રેન છે, બુલેટ ટ્રેન, એ સંદર્ભે કઈ કમિટી બનાવી છે અને કમિટી કઈ નિર્ણય લીધા છે એમના પણ હવે આક્ષેપ છે કે એમાં પણ કઈ, એની અંદર એવું છે કે ટોય ટ્રેનનો જે એક્ઝિસ્ટિંગ કોન્ટ્રાક્ટર છે જેની સાથે કરાર થયેલો છે એ કરારની અંદર જ જોગવાઈ છે કે એને વધારાનું કામ આપી શકાય છે। હવે વધારાનું કામ જે આપવામાં આવ્યો છે એ કમિટી નક્કી કરીને આપવામાં, એના કોર્પોરેશનના ઓડિટર, એકાઉન્ટન્ટ, ડેપ્યુટી કમિશનર વગેરે પણ જે તે વખતે હતા, હવે આક્ષેપ એ છે કે ભાઈ આ સીધે સીધો કેવી રીતે આપી દીધો, આપણે લીગલ અભિપ્રાય પણ મંગાવ્યો છે, લીગલ ઓપિનિયન આવ્યા પછી એની કાર્યવાહી કરવામાં